નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય અંગ્રેજી યુનિટ ટુના એપિસોડ સિક્સમાં આજે આપણે એક્ટિવિટી ચારનો અભ્યાસ કરવાનો છે. હવે ત્રણ દિવસ પછી મોટું તેના મિત્ર છોટીની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દ ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફમાં આપણે ખૂટતા શબ્દ એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે અને અહીંયા આપણને આપેલા કૌંસના શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો પહેલો શબ્દ છે, તો શબ્દ સમજૂતી લઈ લઈએ. તો કે પહેલો શબ્દ છે વોશ, જે ભૂતકાળ દર્શાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકેનો ઉપયોગ થાય છે, બરાબર. પછી છે લાઈક, ગમ્યું. રીચ, મોચું. કોલ, બૂમ પાડીને બોલાવ્યું. સોડ, દેખાડવું. રિપ્લાઈડ, જવાબ આપવો. આન્સર, જવાબ આપ્યો. અને રિટર્ન, તો પાછા ફર્યા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પેરેગ્રાફમાં જે છે ત્રણ દિવસ પછી મોટું તેના મિત્ર છોટુંને મુલાકાતે ગયું, ત્યાં શું થયું તે જાણવા માટેના વાક્યોનો આપણે શબ્દ ખૂટે છે તે આ પૂરો કરીને પેરેગ્રાફ સમજવાનો છે. તો હવે એ પેરેગ્રાફ આપણે સમજીએ અને એમાં જે ખૂટતા શબ્દો જે છે એ આપણે સાથે સાથે તમારા પાઠ્યપુસ્તકમાં લખતા જવાના છે. આફ્ટર થ્રી ડેઝ, ત્રણ દિવસ પછી. મોટું વેન ટુ છોટું હાઉ, મોટું છે એ છોટુંના ઘરે ગયું. હી, ખાલી જગ્યા એટલે બોલાવું. બોલાવું માટે કયો શબ્દ આવ્યો હતો? તો કે કોલ્ડ. તો હી કોલ્ડ. હે છોટું, કમ આવ. એ છોટું, બહાર આવ. છોટું વોઝ નોટ એટ હોમ, છોટું ઘરે ન હતો. તો બીજી ખાલી જગ્યામાં વોઝ આવશે, તો વોઝ લખજો. છોટી હિઝ વાઇફ કેમ આઉટ, અને તેની પત્ની છોટી બહાર આવે છે. સી સેડ, અને તેણીએ કહ્યું. વેલકમ મિસ્ટર મોટું, તમારું સ્વાગત છે મિસ્ટર મોટું. સી ઓફર મોટું અ ફ્રૂટ ડીશ, અને તેને ખાવા માટે ફ્રૂટ ડીશ આપે છે. મોટું રિપ્લાઇડ, પછીની ખાલી જગ્યામાં રિપ્લાઇડ આવશે. નો થેન્ક્સ, ના મારે જો ખાવું નથી. આઈ એમ ઇન હરી, હરી એટલે ઝડપી છે. વેર ઇઝ છોટું, ક્યાં છે છોટું? છોટી આન્સર, એની પત્ની જવાબ આપે છે. જવાબ આપ્યો. હી ઇઝ એટ વર્ક, તો એની પછીની ખાલી જગ્યામાં તમારે આન્સર લખવાનું છે. હી ઇઝ એટ વર્ક, તે કામે ગયો છે. મોટું સેડ, અને મોટુંએ કહ્યું. ઓકે, પ્લીઝ ગીવ હિમ ધીસ ટાય, તેને આ મહેરબાની કરીને તેને આ ટાય આપી દેજો. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ, આ તેના માટે ગિફ્ટ છે. મોટું રિટર્ન ટુ હિઝ હાઉસ, અને મોટું તેના ઘરે પાછો ફેર્યો. છોટું રીચ હોમ લેટ, અને તે દિવસે છોટું છે એ ઘરે મોડો પહોંચે છે. ઘરે રીચ હોમ લેટ, મોડો પહોંચે છે. છોટી શોઝ હિમ ધ ગિફ્ટ, તેને શું દર્શાવે છે? દેખાડે છે, તો કે ગિફ્ટ બતાવે છે. હી લાઈક ઇટ વેરી મચ, અને તેને ખૂબ ગમ્યું. હી સેન્ડ એન SMS, અને તે મોટુંને SMS કરે છે. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, અને જે ટાય આપી હતી એ છોટું માટે કેવું થયું હતું? બ્લેન્કેટ, ધાબળું જે ઓકે એવું, એના માટે તારો ખૂબ ખૂબ આભાર. તો આ રીતે આવી કંઈક વાર્તા છે, બરાબર. અને એની જે ખાલી જગ્યા છે આપણે આમાં પૂરી છે, જોઈ જોઈને તમારે પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે. હવે આપણે આગળ એક્ટિવિટી પાંચનો અભ્યાસ કરીશું. કવિતા માણો, ધ રેઇનબો. હવે વિદ્યાર્થી મિત્રો, રેઇનબો વિશે આપણે બધા જાણીએ છીએ. રેઇનબો એટલે મેઘધનુષ, અને ક્રિસ્ટિના રોસ્ટી નામના કવિએ તે લખેલી છે. તો આપણે તે કવિતાનો આનંદ માણીએ. હવે કવિતાની શરૂઆત કરીએ તે પહેલાં તેમાં આવતા સ્પેલિંગ ઉચ્ચાર અર્થનો આપણે અભ્યાસ કરી લઈએ. હવે તેના જે સ્પેલિંગ ઉચ્ચાર છે તમારે રફ નોટમાં આમાંથી જોઈ જોઈને બબ્બે વાર લખવાના છે. રેઇનબો, મેઘધનુષ. બોટ, હોડી. સેલ, હોડી કે વહાણનું પાણી સપાટી પર હંકારવું કે તરવું. શિપ, વહાણ. સી, દરિયો. ક્લાઉડ, વાદળ. અક્રોસ, એક બાજુથી બીજી તરફ જવું. સ્કાય, આકાશ. પ્રીટી, સુંદર. પ્રીટીયર, વધારે સુંદર. બ્રિજ, પુલ, પુલની જેમ જોડવું. હેવન, સ્વર્ગ, આકાશ કે અંતરિક્ષ. બિલ્ડ, બાંધવું. અર્થ, પૃથ્વી.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિતાને સમજીએ. બોર્ડ સેલ્સ ઓન ધ રિવર્સ એન્ડ શિપ સેલ્સ ઓન ધ સીઝ, બટ ક્લાઉડ્સ ધેટ સેલ્સ અક્રોસ ધ સ્કાય આર પ્રિટીયર ધેન ધીઝ. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર્સ એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, બટ ધ બો ધેટ બ્રિજીસ હેવન એન્ડ ઓવરટેપ્સ ઓવરટોપ્સ ધ ટ્રીઝ એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય ઇઝ પ્રિટીયર ફાર ધેન ધીઝ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ કરીને મેઘધનુષની સુંદરતા વિશેની વાતચીત કરવામાં આવી છે કે મેઘધનુષ જે છે એ ખૂબ જ એ સુંદરતા ભર્યું હોય છે અને તેની સરખામણી અલગ અલગ વસ્તુઓ સાથે કરી છે, તે આપણે ખાસ કરીને આમાં સમજવાનું છે. તો દરેક વિદ્યાર્થી છે એ વિગતે કવિતાને સમજશે. બોર્ડ સેલ્સ ઓન ધ રિવર, તો બોર્ડ્સ એટલે હોડીઓ, સેલ્સ ઓન ધ રિવર્સ, રિવર્સ એટલે નદીઓ પર, બરાબર. તો હોડીઓ નદી પર સરકે છે. એન્ડ શિપ સેલ્સ ઓન ધ સી, શિપ્સ એટલે વહાણો અને સીઝ એટલે સાગર પર, અને વહાણો ક્યાં તરે છે તો કે સાગર પર તરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ્સ અક્રોસ ધ સ્કાય, ક્લાઉડ્સ એટલે વાદળો, સેલ્સ અક્રોસ ધ સ્કાય, અક્રોસ ધ સ્કાય એટલે આકાશમાં આમથી તેમ જાય છે, પણ વાદળા જે આકાશમાં આમથી તેમ જાય છે. આર પ્રિટીયર ધેન ધીસ, તે કર પ્રિટીયર એટલે સુંદર, બરાબર, ખૂબ જ વધારે સુંદર. આર પ્રિટીયર ધેન ધીસ, તેઓ કરતાં પણ વધારે શું સુંદર લાગે છે તો કે મેઘધનુષ સુંદર લાગે છે. પહેલાં સ્ટાઝામાં એવું કહે છે, હોડીઓ નદી પર સરકે છે અને વહાણો તરે છે સાગર પર, પણ વાદળા જે આકાશમાં આમથી તેમ જાય છે તેઓ કરતાં વધારે સુંદર લાગે છે. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર, બ્રિજીસ એટલે પુલો, બરાબર, અને રિવર્સ એટલે નદીઓ ઉપર, નદીઓ ઉપર શું છે, પુલ છે. એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, તમને બટ એઝ પ્રિટી એઝ યુ પ્લીઝ, કેટલું સુંદર છે, તમને આનંદ વિભત કરી દે તેટલું સુંદર છે. બટ ધ બો ધેટ બ્રિજીસ હેવન, પરંતુ મેઘધનુષ બ્રિજીસ હેવન, હેવન એટલે સ્વર્ગ છે, સ્વર્ગ સુધી પોતે શું રચે છે, બ્રિજીસ એટલે કે પુલ રચે છે. તો કહે છે, પરંતુ મેઘધનુષ જે સ્વર્ગ આકાશ સુધી શું રચે છે, એક સરસ મજાનું પુલ જેવું રચે છે. એન્ડ ઓવરટોપ્સ ધ રોડ, ઓવરટોપ્સ ધ ટ્રીઝ, અને વૃક્ષની ટોચ પર થઈને. એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ ધ અર્થ ટુ સ્કાય, અને પૃથ્વીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રિટીયર ફાર ધેન ધીસ, તે આ બધાથી ઘણું જ વધારે સુંદર છે. તો આખા કવિતામાં આપણને એમ કહે છે કે કેટલું જે છે મેઘધનુષ, રેઇનબો જે છે સુંદર છે. તો કે હોડીઓ પર, હોડીઓ નદી પર સરકે છે, તરે છે, અને વહાણો તરે છે સાગર પર, પણ વાદળા જે આકાશમાં આમથી તેમ જાય છે તેઓ કરતાં વધારે સુંદર લાગે છે. નદીઓ પર પુલ છે, તમને આનંદ વિભોર કરી દે એટલા સુંદર છે, પરંતુ મેઘધનુષ જે સ્વર્ગ સુધી પુલ રચે છે, અને વૃક્ષોની ટોચ પર થઈને પૃથ્વીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે, તે આ બધાથી ઘણું જ વધારે સુંદર છે. શું? તો કે મેઘધનુષ. તો આવું કંઈક કવિતામાં કહેવામાં આવે છે કે ક્રિસ્ટીના રોસ્ટી નામના વ્યક્તિ જે છે એણે આટલી સુંદરતાથી મેઘધનુષની સુંદરતા દર્શાવી છે, તેનો આપણે હવે સરસ મજાની રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ તમારે કવિતા છે ખાલી સમજવાની છે, આગળનો અભ્યાસ બીજા તાસમાં કરીશું. આભાર.